ચા ની તૈયારી થાય છે. પીવો હોય તો આવો, પીવો હોય તો એ પ્રમાણે પાણી નાખીને બનાવે. મસાલા વાળી ચા બનાવશે, મસાલા વાળી એકદમ ફર્સ્ટ ક્લાસ. મશીન ચાલુ કરી દીધું, પૂરું થઈ ગયું. અમારું બહુ ઇમ્પોર્ટન્ટ છે વોશિંગ મશીન, ખબર છે? હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બે ફ્રીજ થઈ ગયા. જો ચા ઉકળે છે ફર્સ્ટ ક્લાસ. આમાં ઓલી ગ્રીન ટી નાખી દે એટલે ન કઈ થાય, ફર્સ્ટ ક્લાસ. એમ જ હોય એટલે આ શું પેકિંગ તમે આ બધું ભેગું કરો. જાત્રામાં જવાની તૈયારી, જો જાત્રામાં જવાની તૈયારી થઈ છે આ બધી. તમારે મોબાઈલ ચાલુ છે અહીંયા, તમારે એમપીમાં જવાનું છે. એમપીમાં જવાની તૈયારી, એની જાત્રાની તૈયારી કરો બેન. સારું છે ને, જો બેન કાલ પડી ગયા છે, લપસી ગયા તો બે ત્રણ જગ્યાએ છોલાણી છે. કેટલી જગ્યાએ એટલે બે ત્રણ જગ્યા છે કાકા. હું કઈ એમાં કઈ એમાં કઈ પહાડ નથી તૂટી ગયો કાકા. હું હા, એવું તો હું તો પચાસ વાર પડતો હોઉં. જો બની ગઈ સા, પછી તારે તૈયારી કર. તારે ક્યાં આવવાનું સાચી ને કા? હાલો, રાંધવાની તૈયારી કરો પછી પેકિંગ કરો. હાલો, મારા કપડા કેમ કાઢો અત્યારે? કેમ મારા કપડા કાઢે છે? તારે ન થવાનું, મારે જવાનું, મારે બે જોડી જોઈ ત્યાં કઈ. જો મિત્રો, આ બધી જવાની તૈયારી કરે છે ને, સામાન ભરે છે. એટલે તમને મેં અગાઉ જ કહી દીધું કે ભાઈ આપણે જાત્રા કરવા જવાની છે, ત્રણ ચાર દિવસ બહાર ફરવા જવાનું છે. તો આજે આ બધી તૈયારી કરે ને તમે મને કહેજો કે ભાઈ આમાં શું શું વસ્તુની જરૂર પડે અને કઈ કઈ વસ્તુ આયરે લઈ જવી જોઈએ, બરાબર? અને સ્કીપ કરતા નહીં. અને જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ને હવે આ મેડમ છે ને, એ ગોઠવણી કઈ રીતે કરે છે ને, અને એક જ જો આમ જો એક જ બેગ થવી જોઈએ. આપણે કઈ ત્યાં મહિનો દી નથી રોકાવાનું, આપણે ખાલી બે દી ત્રણ દી જ રોકાવાનું છે. એમાં આટલા બધા કપડાની જરૂર નથી. કાયદા જ કરે છે, નવા જૂના બધા ભેગા. બે જોડી મૂકીને કહી દીધું થઈ ગયું તમારું. કઈક નવી જોડી મુકાય ક્યાં, જોવા દેજે. આખો થપ્પો કાઢી દોણે. જો 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 આટલા બધા નથી લઈ જવાના ભાઈ ને. હા બસ, તું આ બધા કાઢસ એટલે જે જરૂર જોઈ એ જ કાઢી લેવાના હોય. બધું કાઢવાની જરૂર નથી. મને પછી તારી ચિંતા થાય ખોટું ગોઠવવું ને. ચિંતા છે મને, ખબર છે.
ગોઠવવું ને બધું પાછું. આમું જો માં હું કઈ બી નહીં જાઉં. હા હવે કાવ્યા ના કપડા કાપતી લાગે છે. તો જો મિત્રો બધી તૈયારી કરે છે, કપડા તો એટલા લઈ જાય ને કે જાણે મહિનો દી રોકાવાનું છે એ રીતે બધી તૈયારી કરે છે. મહિનો દી ત્યાં કોણ હસાવશે? આશ્રમ માં જગ્યા ન હોય, ત્યાં કઈ જગ્યા ન હોય આશ્રમ માં. તો આવી જાઓ મિત્રો આપણી અમારી સાથે જાત્રા કરવા તમે પણ. અને શ્રીનાથજીનો પ્રોગ્રામ છે શામળાજી શ્રીનાથજી, અને આ બધી જેટલી રસ્તામાં જગ્યા આવે ને ત્યાં બધે આપણે ફરવાનું છે, મોજ પડવાની છે. ઘણા ટાઈમથી કહેતી હતી ને, ઘણા 6 મહિનાથી કહેતી હતી, 12 મહિનાથી કહેતી હતી કે મને ક્યાંય લઈ જતા નથી, મને ક્યાંય લઈ જાય. આજે લઈ જાય એટલે એને એમ થઈ જાય કે નહીં ભાઈ આપણને લઈ ગયા એમ. બાકી આખી જિંદગી મારે સાંભળવાનું રે, જાતા નથી સાંભળવું પડે ને ભાઈ મારે. તમારા મારે બધાથી બીવું પડે, તમને તો જોવો જ છો ને. તો પછી વાઘની જેમ આવે પછી મારે શિયાળની જેમ મોકલવા પડે. જો ભાઈ મારી તો 4 જ જોડી લેજે, તમે બધા 2-2 જોડી લેજો બરાબર. આ મારી 4 જોડી થઈ ગઈ છે ને બસ, ના એની 2-2 જોડી. મારા હું છે કદાચ રોકાવા બોકાવાનું થાય તો તમને ત્યાંથી હું બસમાં બેહાડી દઈ. હા અને કાવ્યાબેનને તો 2 જ લેજે, ગરમીનું એ 2 હારી. હા તમે 7 જોડી કહેશો, હજી ઘણું લેવાનું છે થેલામાં. મારા ચશ્મા, મારો પાવડર, મારો બ્રશ, મારો ટુવાલ, મારું શું કહેવાય સ્પ્રે, પછી મારા ચશ્મા 3 જોડી. તમારું તો આવી ગયું ને, તે ભરી તો દીધું હવે. પછી મારું ચાર્જર, પછી કાનના સાંભળવાના ભૂંગળા, ઘણું બધું હોય ભાઈ ઝીણું ઝીણું. કઈ તમારા છોકરીઓને જ હોય એવું થોડું છે. એટલે એની તૈયારી કરવા જ માંડતું, બધું મૂકવા જ માંડ અહીંયા એટલે યાદ રહે. અને નાનાજી 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 નાનીજીના ભરાઈ ગયા એવું છે. હાલો પછી સુટકેસ ભરવા જ માંડો. પછી એક એક સુટકેસ એક એની ને કાપડી 2 થાવી જોઈ બરાબર, 2 થી વધુ નહીં. આ વોર્નિંગ છે આપણી. અને છે ને બધું મારે કહેવું પડે, બાકી 4-5 થેલા કરના. એટલે હું છે કે માપે માપે ભરીને લઈ જઈને ખોટો વજન ઉપાડવો નહીં. એક તો અમારે જવાનું હાલીને, પાછું હાલીને જાત્રા કરવા કરો, ધારા કે હાલીને જ જવું છે બરાબર ને. હાલીને જ જવાય ને એમ કહે છે. બ્રશ નવું કાઢી લીધું જો પેકિંગ. વાહ બધું કમ્પ્લીટ કરી નાખું. અને રસ્તામાં છે ને ખાવા પીવાની જે કઈ વસ્તુ હોય ને એ લઈ લેજે. હોટલો નથી આવતી ત્યાં, નહીં. મારે ખાલી જાત્રા કરાવવાની છે, હોટલનો ખર્ચો ને એ બધું નથી કરવાનું. પડદો આડો કર તો કઈક તારું મોઢું દેખાય બહાર.
હવે દેખાય રેડી લે, ભૂખા પેટે ભજન કરવા છે તો આપણે એને ભૂખા પેટે કરાવશું. તો જો મિત્રો, હવે જમી કરવી નિરાતે ઊભા થયા અને સાંજના 5 વાગ્યા પણ આ મેડમ પેકિંગ હજી પૈતું નહીં, ફૂલ્લી પેકિંગ કરી નાખ્યું છે. કેટલા બેગ થયા? એક જ. ગુડ ગુડ ગુડ, વેરી ગુડ. લે 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 લે, આ બધા એક એક રૂમમાં એક એક તૈયારી થાય છે. હા, એ લઈ લેજો પેલા. હા, પસકેતા નહીં, ક્યાંય હોટલે નહીં ઊભી રહી ગાડી. હા, હવે એમાં કઈ ન ભરતી. જો ફૂલ્લી પેકિંગ થઈ ગયું છે અને જવાની બસ, એ મારું બધું લઈ લેજે. બસ જોઈ, નેપકિન છે, ચશ્મા છે. હા, બસ કાઢી રાખ. બસ આ મારા, અમારું ચાર્જર, ઓલી ક્રીમ, મારી ક્રીમ, ફેસ વોશ ક્રીમ, આમ બધું લાઇનમાં રાખ એટલે આમ મને ખબર પડે હું શું આવ્યું. ચશ્મા આવી ગયા, ચાર્જર આવી ગયું, બ્રશ બ્રશ આવી ગયું. આ શું છે, આયુર્વેદિક રિફ્રેશ બોડી વોશ આવી ગયું. હજી કંઈક રહી છે, મારો સ્પ્રે, બોડી સ્પ્રે. એ મારે વ્યવસ્થા કરવી છે ને. બસ આટલી વસ્તુ મારે જોઈ છે કાયમી ધોરણે. મારી દવા તો લેવી પડશે. હા, બસ એ તો રાખ, 3 ગોળીઓ ગણી. હા, તો બધું પેકિંગ થવા માંડે છે. અહીંયા જ રાખજે એટલે બધું મને વિક્સ આવી ગઈ. બસ આટલી વસ્તુ, આપણો માલ સામાન લેવાઈ ગયો છે. હવે એ જે ભરવું હોય ભલે ભરે. મેઇન વસ્તુ હતી મારે એ જોઈ યાર. અનપ્રોડક્ટિવિટી વસ્તુ છે. ઓકે, હવે એક ટુવાલ મૂકી દે મારો. તો જો તૈયારી થાય છે ને, નીકળવાનું છે આજે રાત્રે 4 વાગ્યો, 3:30 વાગે. બધા ભાઈ 3:30, સવાર નહી, મિડ નાઈટ, અડધી રાત્રે. તો જો મિત્રો, ગાડી પણ ફર્સ્ટ ક્લાસ સાફ કરી નાખી છે. એટલે શું છે કે આપણે તો અડધી રાત્રે નીકળવાનું છે 4 વાગે સવારમાં. એટલે હું અત્યારે સાફ કરીને મૂકી દીધી, બરાબર ને? એટલે સવારમાં કાંઈ રામાયણ ન રહે. સાંજે હું હવે રાત્રે પેટ્રોલ ને સીએનજી જે કાંઈ ભરવાનું છે ભરી દેવું. એટલે સવારમાં સીધું હાલતું જ થવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને હવે કાલે આપણે સીધા સવારે 4 વાગે મળવાના છીએ. અને આપણે હવે ટ્રાવેલિંગ વ્લોગ કહીને કે રસ્તામાં આપણે કેવા કેવા વિડીયો બનાવીએ છીએ અને લઈએ છીએ ને, અને શું થાય છે એ કાલના વિડીયોમાં હવે તમને ખબર પડશે. તો હમણાં ડેઇલી તમને બહુ મજા આવશે એટલે સ્કીપ કરતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ.